જેની ચર્ચા ગુજરાતભરમાં છે, જેનું ઉદાહરણ તમામ ગામડાઓને અપાયું છે. તે પછી સ્વચ્છતાની બાબત હોય, સુવિધાની બાબત હોય કે પછી પાણીની બાબત હોય, આ ગામમાં જાણે સુવિધાઓનો ભંડાર છે. એટલે જ તો તેને રાજ્યના સર્વશ્રેષ્ઠ ગામનું બિરુદ મળ્યું છે. ત્યારે ક્યાં આવેલું છે આ ગામ અને કેવી રીતે બન્યું નંબર વન, જોઈએ આ રિપોર્ટ. એક એવું ગામ જ્યાં શહેરની સુવિધા છે, એક એવું ગામ જેની સ્વચ્છતા જ તેની સુંદરતા છે, એક એવું ગામ જેની મહિલા શક્તિએ તેને સર્વશ્રેષ્ઠ બનાવ્યું છે, એક એવું ગામ જેને તેની સુંદરતાનો એવોર્ડ મળ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ દરામલી ગામની, જે ઈડર તાલુકામાં આવેલું છે. આજે આ ગામમાં મહિલા શક્તિનું સામ્રાજ્ય છે, જેણે તેને ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ગામ બનાવી દીધું છે. આ વિકાસોત્તેજક મહિલા એટલે કે આ ગામની સરપંચ હેતલ દેસાઈ, જે 7 વર્ષ પહેલા સરપંચ પદે ચૂંટાઈ આવી અને ગામની દશા અને દિશા બદલી નાખી. સરપંચ પદે ચૂંટાઈ આવતાની સાથે જ તેણે ગામને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવાનું બીડું ઉઠાવી લીધું અને આજે ગામમાં તમામ એવી સુવિધાઓ ઊભી કરી જે શહેરથી પણ ચઢિયાતી છે. મહિલા શક્તિએ ગામને એટલું સુંદર બનાવી દીધું છે કે ખુદ પ્રધાનમંત્રી મોદીએ આ ગામને ઇનામ પેટે 11 લાખ રૂપિયાનો ચેક આપ્યો, સાથે જ આ ગામને ગુજરાતના સર્વશ્રેષ્ઠ ગામ તરીકે એવોર્ડ પણ એનાયત કર્યો. દરામલી ગામની વતની છું, પાણી સમિતિની મેમ્બર છું. દરામલી ગામમાં 7 વર્ષથી અમારા મહિલા સરપંચ છે, એમણે ખૂબ સારા એવા કામ કર્યા છે, જેથી કરીને મહિલા ગૃહ ઉદ્યોગ ઊભો કર્યો છે. એમાં દરેક મહિલાઓ આમાં જોડાય છે અને આ ગૃહ ઉદ્યોગોમાં ફિનાઇલ પાવડર જેથી કરીને આવું બધું બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એ વસ્તુ ગ્રામ પંચાયતમાં આપે છે અને એમને પૈસા બી મળે છે. આ રીતે અમારા ગામની મહિલાઓ સશક્તિકરણ કરીને ખૂબ આગળ આવી છે. કારણ કે દરામલી ગામમાં શહેરમાં જે સુવિધા હોય એના જેવી જ સુવિધાઓ દરામલી ગામમાં ઉપલબ્ધ છે, જેવી કે રસ્તાઓ, વાઈફાઈ, આજુબાજુની સ્કૂલો કોલેજો, અને એ સ્કૂલો કોલેજોમાં ભણતા બાળકોનો જે વિકાસ એ પણ દરામલી ગામના કાર્યના લીધે પ્રબળ બન્યો છે. સાથે સાથે ગામમાં ગ્રંથાલય છે, ગામમાં શેરીએ શેરીએ માઇકની સુવિધા છે, એ સિવાયની અન્ય નાના નાના ગૃહ ઉદ્યોગો આવેલા છે. આ તમામ કાર્યો અને સૌના સાથ અને સહકારના કારણે દરામલી ગામનો વિકાસ અગ્રેસર બન્યો છે. દરામલી ગામના વિકાસ અંગે જો વાત કરવામાં આવે તો ગામમાં સાઉન્ડ સિસ્ટમ, વાઈફાઈ, સ્કિલ વિલેજ, સખી મંડળ, ગૃહ ઉદ્યોગ, નોલેજ બેંક જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ગ્રામ પંચાયત દ્વારા ગૃહ ઉદ્યોગ શરૂ કરાતા ગામની મહિલાઓને અહીં જ રોજગાર મળે છે. મહિલાઓ વિવિધ વસ્તુઓ બનાવી ગ્રામ પંચાયતમાં જમા કરાવે છે, જેનું તેમને વળતર આપવામાં આવે છે, જેથી તેમને અન્ય કોઈ જગ્યાએ રોજગાર માટે ભટકવું નથી પડતું. તો બાળકો માટે અહીં નોલેજ બેંકની પણ સુવિધા છે, જેથી કરીને તેમને સારું નોલેજ મળી શકે. અહીં જળની પણ એક કિંમત છે, લોકો પાણીનો બગાડ કરી શકતા નથી, કારણ કે ગામમાં એક પાણી સમિતિ બનાવાઈ છે જેની સભ્યો પણ મહિલાઓ જ છે, જે પાણી બગાડનાર લોકોને દંડ ફટકારી પાણીના બચાવ અંગે અભિયાન ચલાવે છે. ગઈ 24 તારીખે અમને પંડિત દીનદયાલ એવોર્ડ, જે અમને માનનીય વડાપ્રધાન સાહેબના હસ્તે પ્રાપ્ત થયો છે, અને એ એવોર્ડ અમને 11 લાખનો મળ્યો, જેના કારણે અમે ગામમાં જે કામ રહી ગયા છે એને પૂર્ણ કરવા માગીએ છીએ. અને લોકો એવું ઈચ્છતા હોય છે કે શહેરની સુવિધા હોય અને ગામનું વાતાવરણ હોય, એ બંને અમે ભેગું કરીને દરામલીમાં ઉપસ્થિત કર્યું, જેના કારણે આજે ગામમાં શહેર જેવું વાતાવરણ પણ છે, શહેર જેવી સુવિધા પણ છે અને ગામડા જેવું વાતાવરણ છે. ગામડાના આત્માને અમે જીવિત રાખ્યો છે, જેના કારણે લોકો અમારી ગામની મુલાકાત પણ લે છે અને આ રીતે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ગામ અમારું દરામલી ગામ બન્યું છે.
સૌથી મહત્વની બાબત તો એ છે કે હેતલ દેસાઈના માર્ગદર્શન હેઠળ મહિલાઓએ દરામલી ગામને એટલું સુંદર બનાવી દીધું છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર આ ગામને 21 વખત એવોર્ડથી નવાજી ચૂકી છે. સીસીટીવી લેસ આ ગામ દરેક ગામડાઓ માટે આજે પ્રેરણારૂપ બન્યું છે. ત્યારે આશા રાખીએ કે આ ગામના વિકાસને જોતા અન્ય ગામડાઓ પણ વિકાસના પથ પર આગળ ચાલી એક સ્વચ્છ ગુજરાત બનાવશે. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.